અને જય શ્રી કૃષ્ણ બાળકો પગરો મોડલ્સ નું ઓનલાઈન એજ્યુકેશન માટે સ્વાગત છે ધોરણ 3 12 મિત્રો આજનો આપણો વિષય છે કમ્પ્યુટર તો ચાલો બાળકો કમ્પ્યુટર ની અંદર આજે આપણે શું જોવાનું છે પાઠ 4 મોર ઓન પેન જે આપણે આગળ પણ શીખી ગયા અને આજનો આપણો અધૂરો જે આ પાઠ છે આપણે જોવાનું છે કે કો મોર ઓન પેન એટલે કે પેન માં ધોરું વધારે પેન માં ધોરું વધારે તો એની અંદર આપણે આગળ શું શીખવાનું છે બાળકો તો કે સેટ पिंक कलर एयरब्रश पिंक कलर પછી સિલેક્શન ટૂલ્સ એટલે કે આપણે ટૂલ્સ નો ઉપયોગ કયા ટૂલ્સ નો ઉપયોગ આપણે કયા સમયે કરવો એ આપણે જોઈ ગયા તો ત્યારે તમે શું શીખ્યા બાળકો તો કે ટૂલ્સ ના નામ શીખ્યા શું શીખ્યા ટૂલ્સ ના નામ શીખ્યા અને આજે આપણે શું જોવાનું છે તો કે સેટ એટલે કે તમે જો તમને ખ્યાલ ના હોય બાળકો વાંચતા ના આવડે તો તમે જાણી શકો કે આપણે સેટ જોઈ અને ઓળખી શકીએ કે આ ટૂલ્સ કયો છે તો આપણે સેટ વિશે જોવાનું છે તો પહેલું છે લાઈન કયો ટૂલ છે લાઈન તો તમને બોક્સ ની અંદર આવો આવી રીતે દોરેલું આવતું હોય તો તમારે આ ટૂલ્સ તમે સેટ સેટ એટલે કે આકાર આકાર જોઈ અને તમે ઓળખી શકો કે આ ટૂલ્સ ના મદદથી આપણે શું કરી શકીએ તો આ છે લાઈન વિવિધ પહોળાઈ ધરાવતી સીધી કે ત્રાસી લીટી દોરવા માટે લાઈન ટૂલ નો ઉપયોગ થાય છે જો બાળકો આ ટૂલ નો ઉપયોગ શું છે સીધી ત્રાસી ઊભી કોઈ પણ લાઈન દોરવી હોય ત્યારે તમે આ ટૂલ નો ઉપયોગ કરી શકો આ ટૂલ નું નામ છે લાઈન શું નામ છે લાઈન ત્યાર પછી કર્વ કર્વ એટલે કે આવી લીટી ધરાવતું છે કર્વ એટલે તમને શું લાગે છે તો કે ગોળાકાર લીટી કોઈ પણ શેપ આપણે ગોળાકાર દોરવો હોય ત્યારે આપણે આ ટૂલ નો મદદ કરી શકે તો ચલો જોઈએ વિવિધ પહોળાઈ ધરાવતી વળાંક વાળી લીટી દોરવા કર્વ ટૂલ નો ઉપયોગ થાય છે આનું નામ છે લાઈન આનું નામ છે કર્વ લાઈન L I N E પછી C U R V E કર્વ ઓકે બાળકો હવે આપણે નેક્સ્ટ ત્રીજું જોઈએ રેક્ટેંગલ શું છે રેક્ટેંગલ તો રેક્ટેંગલ તો યાદ કરો મેં તમને શીખવ્યો હતો એની અંદર આવું ચોરસ દોરેલું આ મોટું બોક્સ છે એની અંદર આવું તમને ચોરસ દોરેલું આપ્યું છે એને કહેવાય રેક્ટેંગલ R E C આવું તમને
સ્લેબ આપ્યો આવો સ્લેબ આપેલો હોય તો તમારે આનો ઉપયોગ ક્યારે કરવાનો છે ડાયમંડ D I A M O N D ડાયમંડનો હીરા જેવો આકાર જોવા માટે પંચકોણ ષટકોણ અથવા તો નીચેથી ઉપરથી પંચકોણ નીચેથી ત્રિકોણ આકાર આપણે હીરા જેવો જ્યારે આકાર દોરવો હોય હીરો દોરવો હોય ત્યારે આપણે આ ડાયમંડ ટૂલનો ઉપયોગ કરી શકીએ અત્યાર સુધીને આ બધા ટૂલ્સ તો આવતા હતા પણ તો આપણે શીખી ગયા ને આમાં જો નામ શું આપણે પેઇન્ટમાં જોયું વધારે તો આપણે આ ડાયમંડ ને એવું નવું શીખવાનું છે આ ડાયમંડ ટૂલ્સ એ બધા ટૂલ્સ આપણે નવા જાણવા મળે છે ત્યાર પછી આગળ બાળકો ચિત્રની રિસાઈઝ કરવા માટે એટલે કે જો તમારે કોઈ પણ ચિત્ર તમે દોર્યું હોય બાળકો રિસાઈઝ એટલે શું તો કે ચિત્ર તમે કોઈ પણ દોર્યું હોય પેઇન્ટની અંદર ચિત્રને તમારે નાનું મોટું લંબગોળ આકાર ચેન્જ કરવો હોય તો એને શું કહેવાય તો કે રિસાઈઝ કહેવાય તો તમને એ પણ જોવા મળે પછી ચિત્રને સ્ક્યુ કરવું ચિત્રને સ્ક્યુ કરવું તો તમે આમાં જોઈ શકશો બાળકો જો પેલું તમને મેં કીધું રિસાઈઝ તો રિસાઈઝમાં આમાં શું છે કે ચિત્ર નાના મોટા દેખાય છે તો રિસાઈઝ એટલે કે સાઈઝને નાના મોટી કરવી ત્યાર પછી જે આપણને ચિત્રને સ્ક્યુ કરવું એટલે જો આખું ચિત્ર ગોળ છે એમાંથી શેપ આખો બદલી જાય છે લંબગોળ આકાર કરવું ત્રાસુ કરવું આ બધી વસ્તુ શેમાં થાય છે તો કે રિસ્ક્યુમાં થાય છે શેમાં થાય છે રિસ્ક્યુમાં ત્યાર પછી બાળકો શું આવે છે કયો પોઈન્ટ આવે છે નોટેટ તો કે ચિત્રને રોટેટ કરવું શું આવે છે ચિત્રને રોટેટ કરવું રોટેટ કરવું એટલે શું રોટેટમાં તો તમને બધાને ખ્યાલ છે કોઈ પણ ચિત્ર હોય એને આપણે ફેરવી શકીએ કે ઊંધું કરીએ ચીતું કરીએ નાસું કરીએ પછી આડું કરીએ જો તમને અહીંયા વૃક્ષ આપ્યું છે તો વૃક્ષ અહીંયા સીધું આપ્યું છે પછી રોટેટ કરી તો કે આડું પછી આનું મીન્સ કે લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ આડું પછી ઉલટું કરેલું છે આમ તમારે કોઈ પણ વસ્તુ રોટેટ કરી આ તો વૃક્ષનું ચિત્ર આપણે કોઈ પણ ચિત્ર તમારે રોટેટ કરવું હોય તો તમે કયો પોઈન્ટ લઈ શકશો તો કે રોટેટ કયો પોઈન્ટ લઈ શકશો રોટેટ ત્યાર પછી બાળકો શું છે ચિત્રને ક્રોપ કરવું શું છે ચિત્રને ક્રોપ કરવું ચિત્રને ક્રોપ કરવું એટલે શું ક્રોપ એટલે કટિંગ ક્રોપ એટલે કટિંગ ધારો કે મૂળ ચિત્ર આપેલું છે જો અત્યારે આપણા છે તો આની અંદર મેં આનું આખું પિક્ચર પાડ્યું બરાબર છે બાળકો મેં આખું પિક્ચર અથવા તો મેં આ બધું લખાણ કર્યું છે કોમ્પ્યુટરની અંદર મેં આ બધું લખાણ કર્યું છે તો મારે અહીંયાથી હાફ કટ કરવું છે આ આપણું લખાણ છે પરંતુ પેઇન્ટની અંદર શું આવે બાળકો તો કે ચિત્ર આવે તો તમે સમજી લો કે આ મેં ચિત્ર દોર્યા છે એમાંથી મારે આ બધું કટ કરવું છે નીચે અને ખાલી ઉપરનું જ રાખવું છે તો એમાં કટ પોઈન્ટ પણ આવે તો એ કટને શું શું કહીએ આપણે ક્રોપ ચિત્રને ક્રોપ કરવું જો અહીંયા દાખલા તરીકે આપ્યું છે વૃક્ષનું ચિત્ર આ સિલેક્શન કર્યું છે તમને દેખાય છે બાળકો આ સિલેક્શન કર્યું આ બધી જ વસ્તુ તમને ત્યારે શીખવી તો કે તમે અહીંયા સ્કૂલની અંદર આવો બાળકો ત્યારે આપણે જ્યારે પહેલા કોમ્પ્યુટર ઉપર તમે લોકો બેસો પ્રેક્ટિકલ કરો ત્યારે તમને ખ્યાલ આવશે કે જો આવી રીતે ચિત્રને આપણે મીન્સ કે સિલેક્ટ કરવાનું છે તો તમે સિલેક્ટ કરેલો ભાગ છે એટલો અહીંયા બચ્યો છે બાકીનો નીચેનો ભાગ છે એ કટ થઈ ગયો છે ઓકે બાળકો તો આ છે આપણું ક્રોપ હવે આગળ જોઈશું બાળકો તો આગળ હવે પેઇન્ટ બટન પર ક્લિક કરવાથી બાજુમાં દર્શાવ્યા મુજબ નું એક ડ્રોપ ડાઉન મેનુ ઓપન થશે તેના વિવિધ વિકલ્પોનો ઉપયોગ સમજીએ હવે જો બાળકો આ બધી જ વસ્તુ પ્રેક્ટિકલમાં પોસિબલ છે તો પેઇન્ટ બટન ઉપર આપણે ક્લિક કરવાથી એક આવું બોક્સ ઓપન થશે શું થશે ત્યાર પછી એક્ઝિટ આ વિકલ્પના ઉપયોગથી પેઇન્ટ પ્રોગ્રામની બહાર
શકાય છે. પેજ પર તમે ક્લિક કરશો એની અંદર તમને પાંચમો મેનુ જે દેખાશે એ છે એક્ઝિટ. એક્ઝિટ એટલે બહાર નીકળવું. તો તમે એની ઉપર ક્લિક કરશો એટલે પેઇન્ટ પ્રોગ્રામ બંધ થાય અને તમે પેઇન્ટમાંથી બહાર નીકળી જશો. જો બાળકો અહીંયા સુધીમાં આપણે જોયું આ બધા વિકલ્પો વિશે જોયું, બધા મેનુઓ વિશે જોયું. આજનો આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે અને હવે બાકી રહી છે એક્સરસાઇઝ. એટલે કે એનું સ્વાધ્યાય આપણે ટૂંકમાં કહીએ તો એ સ્વાધ્યાય એક્સરસાઇઝ. તેમની અંદર તમને આ બધા મેનુઓ અને સ્ટેપ્સ મેં જે સમજાવ્યા એના ચિત્ર આપ્યા છે તેના નીચે નામ લખવાના રહેશે અને હું તમને સમજાવતી જઈશ અને લખાવતી જઈશ. તો આ જે છે એ આપણે આગળના વિડીયોની અંદર જોવાનું છે. તો આજે હું તમને પેજ નંબર 15 અને પેજ નંબર 18 ઉપરના જે વિકલ્પો છે અને ફાઇલો છે એના હું તમને જે પિક્ચર એટલે કે ફોટા પાડીને જે મોકલું એ તમારી ઘર પાસે નોટમાં એકવાર ચાર અક્ષરે લખી અને આ બધું પાકું કરવાનું છે. આજ માટે આટલું. ઓકે બાળકો.